માં આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. ચોથા નોરતાના પાવન દિવસે આદિવાસી બહુમૂલ્ય પંચમહાલના આદિવાસી બાંધવોને આરોગ્ય સેવાની એક મોટી ભેટ મળી રહી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક રાજનેતા તરીકે સંવેદનશીલતા સાથે અને દીર્ઘદ્રષ્ટિથી જનતા જનાર્દનની આરોગ્યની રક્ષા કરી શકાય તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમની આવી સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ પર દેશની જનતાએ મોહર મારીને તેમને સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સોંપ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશના ગરીબ આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોની સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ દવાઓ ઉપલબ્ધ થાય તે પાછલા 10 વર્ષમાં સુનિશ્ચિત કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ જાહેર જીવનમાં હંમેશા આરોગ્ય વિષયક બાબતોના બારીકાઈથી અભ્યાસ કરીને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રાથમિકતા આપીને તેમણે હર હંમેશ જનતાની સેવા કરી છે. જો લોકોની સમસ્યા પારખવાની સમજશક્તિ અને તેને નિવારણની ઈચ્છાશક્તિ હોય તો પાયાના સ્તરથી જ કેવા આરોગ્ય હિતકારી કામો થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી મોદી સાહેબે પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટપણે માને છે કે સ્વચ્છતા હશે તો સ્વચ્છતા રહેવાની છે. દેશના વડાપ્રધાન તરીકે સેવા દાયિત્વ સંભાળતાની સાથે જ તેમણે હોલિસ્ટિક એપ્રોચ સાથે દેશના નાગરિકો માટે આરોગ્ય સેવાઓ સુદૃઢ બનાવવાની દિશાઓમાં પ્રયાસ શરૂ કર્યા. વડાપ્રધાનશ્રીએ પાયાની કામગીરી એવું સ્વચ્છતા અભિયાન શરૂ કરાવીને કેટલાય સામાન્ય રોગો દૂર કર્યા. દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી આપીને નાના મોટા પાણીજન્ય રોગોથી લોકોને બચાવ્યા. ઘરે ઘરે શૌચાલયથી પણ ગંદકીથી થતા રોગોને નાથવાની કામગીરી તેમના નેતૃત્વમાં થઈ છે. એટલું જ નહીં, લોકો યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રી અન્ન અપનાવે તેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાનો આપ્યા જેથી લોકો બીમાર જ ન પડે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક આખું સુદૃઢ આરોગ્ય રક્ષા કવચ લોકોને આપ્યું. આજની ભાગદોડથી જીવનશૈલીના કારણે કોઈને ગંભીર બીમારી થાય તો તેની સારવારમાં પણ સરકાર પડખે ઊભી રહે એવી વ્યવસ્થા શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ પીએચસી સીએચસી અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે અને દેશમાં સુગ્રથિત આરોગ્ય માળખાનું વિકસિત થયું છે. કુટુંબનું કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારની પડખે ઊભા રહેવાનું સેવા દાયિત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે. વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈએ એક દીકરા જેટલી દેશના તમામ વડીલોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. હવે 70 વર્ષ અને તેની વધુ વયના વૃદ્ધોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર મળવાની છે.